નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષ્યાંગ પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી ભાગ બે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉલ્કાઓ નક્ષત્રો અને પૃથ્વીના સ્થાન વિશે વિસ્તૃત માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો ઉલ્કા એટલે શું તમે જ્યારે પણ રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે તમે આકાશમાં જોવો છો ત્યારે કેટલાક તારા તમને ખરતા દેખાય છે આ જે તારાઓ ખરે છે તેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે બરાબર અહીં તમને માહિતી આપી છે કે કોઈકવાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાઓ અથવા તો ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે તો કે આ રીતે અવકાશમાં જે પથ્થરના નાના નાના જે ટુકડાઓ હોય છે તે ફરતા હોય છે અને તેને પરિણામે આપણે તેને જોઈ શકીએ છીએ પ્રકાશિત જે નાના ટુકડા હોય છે તે પ્રકાશિત સ્વરૂપે આપણને દેખાય છે જેથી તે આપણને ખરતા તારા જેવો લાગે છે અથવા તો ગ્રહોના નાના ભાગોને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ને પરિણામે આવા જે નાના ટુકડાઓ હોય છે તે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે તો કે વાતાવરણ જે પૃથ્વીનું વાતાવરણ આવ્યું છે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ઘર્ષણ થાય છે અને એને પરિણામે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં તે જ લિસોટો દેખાય છે જેને આપણે તારો ખરીયો છે એમ કહીએ છીએ તો આ રીતે જે વાતાવરણમાં પ્રવેશતાની સાથે સળગી ઉઠે છે અને તે તેજ લિસોટા તેજસ્વી લિસોટા સ્વરૂપે દેખાય છે જેને આપણે ખરતો તારો તરીકે ઓળખીએ છીએ પરંતુ તે ખરતો તારો નથી પરંતુ તે ઉલ્કા છે જે નાના નાના ટુકડા સ્વરૂપે હોય છે જે ગ્રહોના નાના ભાગો હોય છે અને આવા જે પથ્થરના ટુકડા વાતાવરણમાં જ્યારે પ્રવેશે છે ત્યારે ઘર્ષણના કારણે સળગી ઉઠે છે બરાબર અને તેને પરિણામે તે તે જ લીસોટા સ્વરૂપે દેખાય છે કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડીને મોટા ખાડા પાડી દે છે તો આ રીતે તમે અવારનવાર પેપરમાં વાંચતા હશો ન્યૂઝમાં જોતા હશો બરાબર કે ઉલ્કાઓ પડવાને પરિણામે પૃથ્વી પર ખાડો પડી ગયો જમીનમાં ખાડો પડી ગયો તો આ પ્રકારે જે અવારનવાર તમે સમાચાર સાંભળો છો તે એને પરિણામે બરાબર તો કે જે ઉલ્કાઓ છે તે સંપૂર્ણપણે સળગી જતી નથી પરંતુ થોડી ઘણી બાકી રહી છે અને એ પથ્થરનો જે ટુકડો હોય છે તે પૃથ્વીની સપાટી પર પડે છે પૃથ્વી પર પડે છે અને તેને પરિણામે જમીનમાં ખાડા પડી જાય છે મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે તો કે મહારાષ્ટ્રનું જે વિશાળ કાંઈ કોઈના સરોવર આવ્યું છે તો કે એ સરોવર ઉલ્કા પડવાને પરિણામે જ સર્જાયું છે નિર્માણ પામ્યું છે એવું મનાય છે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી આવી ઉલ્કાઓ ખરી હતી જેનું વજન ચાલીસ કિલોગ્રામ જેટલું હતું આ રીતે જે સૌરાષ્ટ્રમાં ધજાડ આવ્યું છે ત્યાં ઉલ્કાઓ પડી હતી અને તે ચાલીસ કિલોગ્રામ વજન ધરાવતી હતી ત્યારબાદ નક્ષત્રો વિદ્યાર્થી મિત્રો નક્ષત્રો એટલે શું તો કે તારાઓનો સમૂહ અથવા તો એકલો તારો જેને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્પ આદ્રા સ્વાતી જેવા કુલ સત્યાવીસ નક્ષત્રો આવેલા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નક્ષત્રોની સંખ્યા કેટલી છે તો સત્યાવીસ જેટલા નક્ષત્રો આવ્યા છે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે જે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ચિત્રમાં દેખાય છે બરાબર વિવિધ આકારના જે નક્ષત્રો આવેલા છે એ વિષયની તમને આકૃતિ માપ્યું છે જે તમે જોઈ શકો છો જે નક્ષત્રોની રચના થાય છે ત્યાં પ્રકારે થાય છે નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે જે આપણે આકૃતિમાં જોયું બરાબર ખૂબ જ એની આકૃતિ છે તે એક વખત જોવાથી યાદ નથી રહી જતું પરંતુ વારંવાર તેને જોયા કરવાથી આપણે સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ કેટલાકના નામ તો શુભ કાર્યો સાથે પણ યાદ રહી જાય છે જેમ કે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે આપણે જે પુષ્ય નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદી ઘરેણાંની ખરીદી કરવામાં આવતી હોય છે જેને શુભ માનવામાં આવે છે તો આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને તો આપણે એ વિશે પણ જાણકારી મેળવીશું આપણે માત્ર સૌર પરિવાર વિશે માહિતી મેળવી સૌર પરિવારના જે ગ્રહો છે એ ગ્રહોને જે ઉપગ્રહો આવ્યા છે તેમજ નક્ષત્ર વિશે માહિતી મેળવી ઉલ્કાઓ વિશે માહિતી મેળવી પરંતુ જે આપણું ઘર પૃથ્વી છે એ વિશે તો આપણે માહિતી મેળવી જ નથી બરાબર આપણી જે પૃથ્વી છે તે વિશે માહિતી પણ આપણે મેળવવી જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે સૌર પરિવાર બનાવવાનો છે તમારી નોટબુકમાં સૌપ્રથમ તમારે સૂર્ય ત્યારબાદ આપણે જે ગ્રહો જોયા બરાબર એ ગ્રહોની તમારે એક આકૃતિ તૈયાર કરવાની છે સૌર મંડળ બનાવવાનું છે સૌર પરિવાર બરાબર પૃથ્વીનું સ્થાન અને આકાર આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છે રોજ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે સૂર્યોદય થતાં જોઈએ છે અને સાંજ થાય એટલે સૂર્યાસ્ત થતાં જોઈએ છે અને સાંજે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવોથી થોડીક ચપટી છે સંપૂર્ણ ગોળ નથી પરંતુ તે થોડીક ચપટી આવેલી છે બરાબર ધ્રુવો તરફથી કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે બરાબર ચંદ્ર પર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટાઓ પણ લીધા છે ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર જે ચંદ્ર છે અને પૃથ્વી છે ચંદ્ર છે તે પૃથ્વીની ફત્યે ફરે છે અને જે પૃથ્વી છે તે પોતાની ધરી પર ફરે છે પૃથ્વીએ ગોળ આવેલી હોય છે અને તે બંને બંને જે ધ્રુવો છે ત્યાંથી થોડીક ચપટી છે અને જે ચંદ્ર છે તે ચંદ્ર પર અનેક અવકાશયાત્રીઓ જઈ આવ્યા છે તો કે જે ચંદ્ર છે એ ચંદ્ર પરથી પૃથ્વી એ ખૂબ જ મોટો ગોળો દેખાય છે બરાબર આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ વણી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે આ કારણે પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ આવી શકતો નથી તમે ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું છે તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી તો આ રીતે જે માટલું ગોળ હોય છે એ માટલુંનો માટલું જો તૂટી જાય ત્યારે તેનો કોઈ ભાગ આપણે ઉપાડીએ તો આપણને ખ્યાલ નથી આવતો કે માટલું ગોળ જ હશે બરાબર એ જ રીતે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ પૃથ્વીની સપાટી પર કોઈ નાનકડા ગામમાં તો એ નાનકડા ગામમાં રહેવાથી આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી ગોળ છે આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી તો કે આપણે પૃથ્વીની સપાટી પર પૃથ્વીના નાના ભાગ પર ઊભા રહીને આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી ગોળ છે તો એ ખ્યાલ ક્યારે આવશે પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ પરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીના ગોળા ગોળ હોવા વિશે કાંઈક શંકા રહી નથી તો કે કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર પર જઈ આવ્યા છે અને એને પરિણામે ત્યાંથી ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે અને એના આધારે આપણે કહી શકીએ કે આપણી જે પૃથ્વી છે આપણું વિશાળ ઘર છે તે કેવું છે ગોળ છે બરાબર જે પૃથ્વી છે તે બંને ધ્રુવો પરથી થોડીક ચપટી છે તો આ પ્રકારે જે ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે એના પરથી આપણે કહી શકીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો બરાબર જે પૃથ્વી તમને અહીં ચિત્રમાં આપવામાં આવી છે પૃથ્વીએ દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે દળા જેવી ગોળ નથી પરંતુ તે નારંગી જેવી છે નારંગી કેવી જે પોતાની બંને ધરી પરથી ચપટી આવતી હોય છે એ જ રીતે જે પૃથ્વી હોય છે તે બંને ધ્રુવો બંને ધ્રુવો એટલે કે ઉપર અને નીચેની તરફનો જે ભાગ હોય છે તે થોડોક ચપટો હોય છે પૃથ્વીએ ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિશ્વવૃત આગળથી થોડીક ફૂલેલી છે વિશ્વવૃત જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી થોડીક ફૂલેલી છે ધ્રુવવૃત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છે તો આ રીતે જે પૃથ્વીનો મધ્ય ભાગ છે તે થોડો મોટો છે જે ધ્રુવ પ્રદેશ છે એના કરતાં જે પૃથ્વીનો મધ્ય ભાગ છે તે થોડોક મોટો છે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા સ્કૂલમાં પણ જે પૃથ્વીનો ગોળો જોઈ ગયા છે તો તેનો જે પૃથ્વીનો ગોળો છે તેનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં બરાબર પૃથ્વીનો ગોળો આપ્યો છે તો આ પ્રકારનું સાધન તરીકે આપણે ઉપયોગ કરીને પૃથ્વીના વિવિધ ભાગો વિશે માહિતી મેળવી શકીએ છે તો તેની ઉપર દુનિયાનો નકશો દોરવામાં આવ્યો છે બરાબર કેટલા ખંડો આવ્યા છે ભૂમિખંડો મહાસાગરો જે મહત્વના વૃત્તો છે તેના નામો લખ્યા છે ત્યારબાદ અક્ષાંશ વૃતો રેખાંશ વૃતો એ વિશેની માહિતી આપણે જાણી શકીએ છીએ પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે જે તમે અહીં ગોળો જોઈ શકો છો પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો તો અહીં જે ઉપર તરફનો પૃથ્વીનો જે ચિત્ર છે પૃથ્વીનો ગોળો એની જે ઉપર તરફનો ભાગ છે એ ઉપર તરફનો ભાગ એટલે કે ઉત્તર ધ્રુવ અને નીચે તરફનો ભાગ એટલે કે દક્ષિણ ધ્રુવ તો અહીં તમે જોઈ શકો છો ગોળો જે પોતાની ધરી પર છે તે થોડોક નમેલો છે તો આ જ રીતે પૃથ્વી પણ એ પોતાની ધરી પર થોડીક નમેલી છે બરાબર તો કે પૃથ્વી ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે તમે જાણી શકશો એ જ રીતે વાસ્તવમાં જે આપણી પૃથ્વી છે જે સૌર પરિવારનો એક સભ્ય છે તો તે પોતાની ધરી પર આ રીતે નમેલી છે તે પોતાની ધરી પર તો ફરે જ છે પરંતુ તે સાથે સાથે સૂર્યની ફરતે પણ પ્રદક્ષિણા કરે છે તો જે પૃથ્વી છે તેને પોતાની ધરી પર ફરતા ચોવીસ કલાક જેટલો સમય લાગે છે એટલે કે એક દિવસ લાગે છે જ્યારે સૂર્યની ફરતે ફરતા એટલે કે પ્રદક્ષિણા કરતા તેને ત્રણસો દિવસ એટલે કે એક વર્ષ લાગે છે ત્યાર પછી તમને ધ્રુવના તારા વિશે માહિતી આપી છે હવે ધ્રુવનો તારો તમે ઉત્તર દિશામાં જોતા હશો બરાબર જે પ્રકાશિત તારો દેખાય છે તે ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે મિત્રો પ્રાચીન સમયમાં જે આ ધ્રુવનો તારો હતો તે એક જ સ્થળ અને એક જ દિશામાં દેખાતો હોવાથી તેના આધારે તેઓ દિશા જાણી શકતા હતા અને સમય પણ જાણી શકતા હતા તો પછી તારાને શોધવો ઓળખવો કઈ રીતે આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ ધ્રુવનો તારો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર જે સપ્તર્ષિ તારાઓ છે સપ્તર્ષિ તારાઓ જે બે તારાઓને જોડે છે એનાથી આગળ આપણે જઈએ તો આગળ જતાં એક જે તારો દેખાય છે તે ધ્રુવનો તારો બરાબર આ ધ્રુવનો તારો એ હંમેશા ઉત્તર દિશામાં આવ્યો હોય છે અને તેને પહેલા અમે ઘણા મુસાફરો તેના આધારે દિશા જાણી શકે છે સમય જાણી શકે છે દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે એ તારો જે દિશામાં દેખાય તે દિશા એટલે કે ઉત્તર દિશા છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોરાર્ધમાં જ દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી તો આ રીતે જે ઉત્તર દિશામાં જે ધ્રુવનો તારો છે તે સ્થિર છે બરાબર અને પૃથ્વીનો જે ગોળ આકાર છે તેને પરિણામે તે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી તો આ રીતે ધ્રુવના તારાને આધારે મુસાફરી કરનાર લોકો સાચી દિશા જાણી શકતા હતા